ની લંબાઈ કેટલી છે? ધારો કે DL. તો આ નાના ખંડ પરનો ધન વિદ્યુતભાર DQ જેટલો છે, તેની લંબાઈ DL છે. એના લીધે કેન્દ્ર પાસે પહેલા ક્ષેત્ર મેળવે. પણ આ નાનો ખંડ શિરોલંબ સાથે થીટા ડિગ્રીનો ખૂણો બનાવે છે. એટલે આ જે વર્તુળાકાર ચાપ છે એનો એક્ઝેક્ટ સેન્ટરને કેન્દ્ર સાથે જોડતી રેખા. એટલે આ જે છેડો કેન્દ્ર સાથે કેટલો ખૂણો બનાવે? તો આ આખો આલ્ફા છે, તો આટલો આલ્ફા બાય ટુ, આટલો આલ્ફા બાય ટુ થાય. આની સાથે પણ લઈ શકે, આની સાથે પણ લઈ શકે. જો અહીંયા થીટો લઉં તો થીટાનું મૂલ્ય ઝીરોથી લઈને આલ્ફા સુધીનું સંકલન કરવાનું રહે. અહીંયા થીટા લીધો તો સંકલન માઇનસ આલ્ફા બાય ટુ થી પ્લસ આલ્ફા બાય ટુ. ચલો આની આ બાજુ જાઓ તો ઋણ આલ્ફા બાય ટુ, આ બાજુ ધન આલ્ફા બાય ટુ જેટલો આપણો વર્તુળાકાર ચાપ ફેલાયેલો છે. ક્લિયર છે? આટલું ખબર પડે છે. તો નાના એવા ખંડના લીધે વિદ્યુત ક્ષેત્ર ચલો મેળવીએ. સૂક્ષ્મ DL લંબાઈના ખંડના લીધે વિદ્યુત ક્ષેત્ર D, બિંદુવત વિદ્યુતભારના લીધે મળતા વિદ્યુત ક્ષેત્રની જેમ જ પણ કઈ દિશામાં? ચલો ધન વિદ્યુતભાર છે, આ કેન્દ્ર છે, ધનના લીધે ક્ષેત્ર બહારની તરફ, એટલે આ દિશામાં મને મળશે. ક્લિયર છે ને? ચલો આ મારું આવશે D. જો આ ખૂણો શિરોલંબ સાથે થીટા હોય તો આ બે રેખાઓ આમ છે, જુઓ તો આ પણ થીટા બનશે. D જેની સાથે ખૂણો બનાવે ઘટક cos. ચાલો હવે એના ઘટકો વિચારે, જુઓ ધ્યાન આપજો બરાબર. હવે જે છે ગણતરી DE cos થીટા, અને બીજો ઘટક સમક્ષિતિજ કયો આવશે? એ cos વાળો. તો બીજો આવશે DE sin થીટા. DE cos થીટા અને DE sin થીટા, તો ગણતરી થઈ જશે બરાબર D ગણી લીધા પછી. પણ વિચારે, જેવો મેં એક ખંડ શિરોલંબ સાથે થીટા ડિગ્રીના ખૂણે આ બાજુ ધ્યાનમાં લીધો, એવો જ એક એનો મિરર, એના જેવો એક ભાગ અહીંયા આવશે DQ જેટલો વિદ્યુતભારવાળો DL લંબાઈનો નાનો ખંડ, જે D થીટા જેટલો જ ખૂણો આંતરે છે, એનો એકદમ મિરર, સેમ ટુ સેમ આની જેમ આ બાજુ, જેમ કેમ આપણે મુક્ત હસ્ત ધ્યાનમાં લઈએ છીએ એ રીતે. તો એ પણ અહીંયા કેન્દ્ર પાસે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ આપણને મળશે. જે શિરોલંબ સાથે આ ખૂણો થીટા હોય તો આ બાજુ પણ એનો મિરર છે, તો થીટા ખૂણે જ, તો થીટા ઘટક જેની સાથે ખૂણો બનાવે ઘટક cos, તો D cos થીટા અધો દિશામાં, D sin થીટા એનો આ બાજુ મળશે. તો મારો કહેવાનો અર્થ એવો, તમે જુઓ આ એક્ઝેક્ટ વચ્ચે મેં જે થીટા ખૂણો ધ્યાનમાં લીધો, આ તરફ જેટલા પણ ખંડો હશે વિરુદ્ધ તરફ, એની જેવા જેના મિરર એવા ખંડો મને મળશે, જેના બધા જ સાઇન ઘટકો એટલે કે સમક્ષિતિજ ઘટકો એકબીજાની અસર નાબૂદ કરશે. એટલે D sin થીટા અહીંયા છે, તો એક્ઝેક્ટ એના જેટલા જ મૂલ્યવાળો એક D sin થીટા આ તરફ મને મળશે. તો બધા જ D sin થીટા ઘટકોની અસર નાબૂદ થશે. એટલે માત્ર પરિણામી વિદ્યુત ક્ષેત્ર મને કઈ દિશામાં મળશે? તો કે માત્ર પરિણામી વિદ્યુત ક્ષેત્રનો Y ઘટક જ મળશે. અને કઈ દિશામાં? અધો દિશામાં, ઋણ Y અક્ષની દિશામાં મને મળવાનું છે. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર માટે મારે D cos થીટાનું જ સંકલન કરવાનું છે. પણ ક્યાંથી ક્યાં? તો કે આ થીટાનું મૂલ્ય મેં વાત કરી એમ, આ બાજુ આલ્ફા બાય ટુ, ચલો અહીંયા થીટા બરાબર, આ તરફનો ખૂણો માઇનસ આલ્ફા બાય ટુ, આ બાજુનો હું ધન લઉં તો આ થીટા બરાબર પ્લસ આલ્ફા બાય ટુ સુધીનું સંકલન કરવાનું રહે. ખ્યાલ આવે છે? DEનું મૂલ્ય કેટલું? તો કે બિંદુવત વિદ્યુતભારના લીધે મળતા ક્ષેત્ર જેટલું. ચાલો બનાવો કે વિદ્યુતભાર DQ અંતર ત્રિજ્યા R છે, તો R² DQ કેટલું? ચાલો DQ બનાવીએ. નાના ખંડ પરનો વિદ્યુતભાર લેમડા ગુણાકારમાં લંબાઈ, કેમ કે રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા છે, લેમડા ઇન્ટુ DL અપોન R² DL કેટલી? ખંડની લંબાઈ. ચાપ બરાબર ખૂણો ગુણાકારમાં ત્રિજ્યા, અરે રે, કે લેમડા ત્રિજ્યા R, ચાપ માટે ખૂણો ગુણાકારમાં ત્રિજ્યા DL બરાબર RD થીટા છેદમાં R² 1 R કેન્સલ, કે લેમડા D થીટાના છેદમાં R. ક્લિયર છે આટલું? હવે આપણે આ DE cos થીટાનું જ સંકલન કરવાનું છે, માઇનસ આલ્ફા બાય ટુ થી પ્લસ આલ્ફા બાય ટુ. D sin થીટા કોઈ અસ્તિત્વમાં જ નથી, કેમ કે એની સામેનો એક્ઝેક્ટ એવો ઘટક મળશે જેની અસરો નાબૂદ થઈ જવાની છે. એટલે નેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ કેમ તો પણ આ જ છે, એટલે આ દિશા મને મળશે.
પણ આ માત્ર એક ખંડના લીધે મળતું ક્ષેત્ર છે. સમગ્ર માટે મારે આનું શું કરવાનું? સંકલન. એટલે આનું મારે સંકલન કરવાનું રહે, બરાબર છે? ચાલો લખી રાખીએ, આ બાજુ લખું છું, ધ્યાન આપજો બરાબર. આથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઇનેટ બરાબર સંકલન ડી કોસ થીટાનું જ સંકલન ક્યાંથી ક્યાં? માઇનસ આલ્ફા બાય ટુ થી પ્લસ આલ્ફા બાય ટુ. ડીનું મૂલ્ય આ રહ્યું સંકલન કે લેમડા અપોન આર. ડી થીટા હું પાછળ લખું, કોસ થીટા ડી થીટા માઇનસ આલ્ફા બાય ટુ થી પ્લસ આલ્ફા બાય ટુ. અચળ પદો, તો કે બધા ખંડ માટે કે લેમડાને આર અચળ. સંકલનમાં કોસ થીટા ડી થીટા, ભાઈ ખબર પડતી હશે દરેકને હવે. ચલો કોસનું સંકલન સમજો બરાબર, તમને યાદ હશે જ, ઘણી બધી વખત હવે તો કર્યું હોય. સાઈન અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ, ગાણિતીય સ્ટેપ છે, ખાસ બાયોલોજી વાળા વિદ્યાર્થી જોવાની જરૂર છે. મેથેમેટિક્સમાં તો આ લોકોએ ઘસી નાખેલું હશે. થીટાના બદલે આલ્ફા બાય ટુ માઇનસ સાઈન, થીટાના બદલે માઇનસ આલ્ફા બાય ટુ. કોસ યુગ્મ વિધે, એટલે કોસ માઇનસ થીટા બરાબર માઇનસ કોસ થીટાના બદલે ખાલી કોસ થીટા લખાય. જ્યારે સાઈન અયુગ્મ વિધેય છે, એટલે સાઈન માઇનસ થીટા હોય તો એ ઋણ નિશાની આગળ આવી જાય. કોસ માટે આગળ ના આવે, સીધું ધનમાં આપણે ઋણ નિશાની દૂર કરીને લખી શકીએ. તો આ યુગ્મ વિધેય નથી, અયુગ્મ છે. તો માઇનસ બહાર આવી જાય એટલે આવું થઈ જાય. સાઈન આલ્ફા બાય ટુ હતું, પ્લસ માઇનસ માઇનસ થઈ જશે સાઈન આલ્ફા બાય ટુ, એટલે ટોટલ આવું થઈ ગયું ટુ કે લેમડા અપોન આર સાઈન આલ્ફા બાય ટુ. આ પરિણામી વિદ્યુત ક્ષેત્ર સમજણ પડે છે કઈ દિશામાં? એ ચાપ જે હતો એના ચાપના સેન્ટરથી કેન્દ્રને જોડતી રેખા પર બહારના ભાગમાં, એટલે દૂર તરફ, કેમ કે ચાપ પર ધન વિદ્યુત ભાર છે એટલા માટે. જો ઋણ હોય ને તો એ જ કેન્દ્રથી, એટલે કે ચાપના સેન્ટરથી એ ચાપના કેન્દ્ર સુધી જોડતી રેખા પર અંદરની તરફ મળશે, એટલે કે વર્તુળાકાર ચાપ તરફના ભાગમાં મને મળે. આ પરિણામી વિદ્યુત ક્ષેત્રનું માન. આના પરથી હજુ બે કિસ્સાઓ સીધા આપણે ધ્યાનમાં લઈ શકીએ. હવે જરાક ધ્યાન આપજો, જુઓ. ધારો કે આવું હોય, એક 180 ડિગ્રીનો ખૂણો બનાવતો ચાપ છે, સીધું ટૂંકમાંથી જશે, જુઓ જરાક ધ્યાનથી. આના પર ટોટલી ધન વીજભાર વિતરિત થયેલો છે અને આપણને કીધું આની ત્રિજ્યા આર છે, આના પરનો કુલ વીજભાર ક્યુ છે, રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા છે. તો કેન્દ્ર પાસે મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલા મૂલ્યનું? સીધું સમીકરણ લાગુ પડાય, ઈ નેટ આપણને અહીંયા ખબર છે. અહીં આ આલ્ફા કેટલો? તો કે આલ્ફા બરાબર 180. અહીંયા આલ્ફા ખબર નથી, અહીંયા આ આલ્ફા 180 મૂકો કિંમત. અહીંયા 180 જુઓ ફટાફટ, ટુ કે લેમડા અપન આર સાઈન 180 બાય ટુ, એટલે સાઈન 90, સાઈન 91, એટલે માત્ર સીધું ટુ કે લેમડા બાય આર, સીધું જ પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય. કઈ દિશામાં? આ ટુકડો હોય આટલો તો આ દિશામાં, આ ટુકડો હોય આટલો તો આ દિશામાં, બંનેનું પરિણામી અધો દિશામાં આ તરફ મને મળશે. એ નેટની દિશા અધો દિશામાં. જો ચાપ મારો આ રીતે હોત તો આ તરફ મૂલ્ય તો આ જ આવશે, ટુ કે લેમડા અપન આર. ક્લિયર છે આટલું? જો 270 ડિગ્રીનો ખૂણો બનાવતો હોત, કંઈક આ પ્રકારનો કિસ્સો, સમજો બરાબર. ચાલો નેક્સ્ટ, હજુ એક કિસ્સો અહીંયા નોંધી રાખો, જુઓ ધ્યાન આપજો. આ પ્રકારે આપેલું હોત, ચાલો ધ્યાન આપજો. આટલો ચાપ હોય વર્તુળાકાર, કેટલો ખૂણો આંતરે છે કેન્દ્ર સાથે? 270. ત્રિજ્યા સેમ ટુ સેમ પહેલાં જેવું જ આર, રેખીય વિદ્યુતભાર ઘનતા લેમડા, ટોટલ વીજભાર ક્યુ, કેન્દ્ર પાસે ક્ષેત્ર ઈ નેટ બરાબર, અહીંયા ફરક કેટલો છે? આલ્ફા બરાબર 270 ડિગ્રી છે. કેટલું છે? 270. ટુ કે લેમડા અપન આર જે હતું, સાઈન આલ્ફા 270ના ભાગાકારમાં 270ના બદલે આપણે આવું લખીએ, ચાલો 3π/2/2, 3π/4.
sin 3 pi by 4 ની કિંમત શું આવશે તો કે પહેલા જરા ખાસ ધ્યાન આપજો આ જે ભાગ છે એક સરખા એકબીજાને અસર નાબૂદ કરી દેશે આટલા ભાગના લીધે ક્ષેત્ર આ દિશામાં આટલા ભાગના લીધે આ દિશામાં તો માત્ર આના લીધે જ ક્ષેત્ર મળશે એટલે આ દિશામાં માત્ર આટલા 90 ડિગ્રીના ચાપના લીધે મળતું ક્ષેત્ર યાદ કરો અંડર 2k લેમ્ડા પણ આર હતું આનું મૂલ્ય શું આવશે 3 by by 4 નું 1 upon under root 2 શું આવે 3 pi by 4 નું 1 upon under root 2 અને 2 ના છેદમાં વર્ગમૂળમાં 2 k લેમ્ડા upon r 2 upon under root 2 આવી જાય એટલે વધશે શું અંડર 2 k upon લેમ્ડા એટલે આગળ આપણે ચર્ચા કરી તેના પરથી જ સીધું ખ્યાલ આવી ગયો જુઓ 3 pi by 4 1 upon under root 2 2 ના છેદમાં under root 2 વધે કઈ દિશામાં આવશે આ દિશામાં જો ચાપ આટલો હોત તો માત્ર આ ભાગના લીધે આ દિશા મને મળે સમજણ પડે છે એટલે આવા કોઈ પણ વર્તુળાકાર ચાપ આપણને આપેલા હોય 90 ડિગ્રીનો ખૂણો બનાવતો હોય 180 ડિગ્રીનો ખૂણો બનાવતો હોય કે 270 કેન્દ્ર પાસે મળતા વિદ્યુત ક્ષેત્ર માટે સીધું એક જ સમીકરણ ટૂંકમાં યાદ રાખી શકાય 2k લેમ્ડા upon r sin આલ્ફા / 2 જે આલ્ફા એ વર્તુળાકાર ચાપે કેન્દ્ર સાથે બનાવેલો ખૂણો એટલે સીધું એનું માન મળી જાય એટલે આ સમીકરણ ખૂબ જ અગત્યનું છે ક્લિયર છે આટલું કોઈ પણ વર્તુળાકાર ચાપે કેન્દ્ર સાથે આંતરેલો ખૂણો ખબર હોય એટલે સીધું એના લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર દિશા સાથે આપણે જણાવી શકીએ તો ખાસ રેખીય વિદ્યુતભાર વિતરણવાળા આપણે ઘણા બધા કિસ્સા ધ્યાનમાં લીધા રેખીય સુરેખ તાર ધ્યાનમાં લીધો વર્તુળાકાર ચાપોનો કિસ્સો ધ્યાનમાં લીધો નેક્સ્ટ પાછળ જ્યારે આપણે મળીશું ત્યારે આવા જ કિસ્સાઓ માટે હવે નાના એવા ચાપની આખી વર્તુળાકાર રિંગ ધ્યાન મળીશું અને સુરેખ જે તાર હતો આડાના બદલે ઊભો હોય તો મળતું વિદ્યુત ક્ષેત્ર કેટલા મૂલ્યનો છે એની ચર્ચા આપણે આગળ વધારીશું બરાબર છે તો પહેલાં આટલી વસ્તુ જે અગત્યની આપણે નોંધ ધ્યાનમાં લીધી આજે એ તમારી નોટબુકમાં નોંધી રાખો ચાલો